અમને ખબર છે કે હવે તમારામાં લોહી નથી કેમિકલ આવી ગયું છે સત્તાનું એટલે હવે તમને લોકોના મોત થાય એના ઉપર પણ એવું દેખાય છે કે કેમિકલ છે મોતે મોત છે જવાબદારી લેવાની ફરજ છે સરકારની જવાબદારી લેવી જોઈએ છે કેમિકલ છે આ છે તે છે કંઈ વિજ્ઞાનના પાઠ ભણાવીને ભાગી જવાથી કામ નહીં થાય જવાબદારી લેવી પડશે ભાજપના લોકો કે સરકારના લોકોની અંદર સત્તાનું કેમિકલ આવી ગયું છે એટલે હવે એને બધે જ કેમિકલ દેખાય છે અમે માનની મુખ્યમંત્રી વતી કાલે પણ માગણી કરી છે કે આ તમામ પીડિત પરિવારને યોગ્ય રાહે તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે એમના બાળકો એમના પત્ની જે છે એમના ભરણપોષણની જવાબદારી તાત્કાલિક સરકાર જાહેર કરે અને આ ગામમાં આજુબાજુના તમામ પંથકમાં જે કોઈ પણ લોકો આવો ધંધો કરે છે એને વહેલી તકે પકડીને પૂરી દેવામાં આવે અને આખા ગુજરાતમાં કડકમાં કડક દારૂબંધી કરવામાં આવે એવી અમારી માગણી છે વિશેષમાં વિશેષમાં એક બહુ સારી બાબત અહીંયાથી જાણવા મળી કે હાલમાં જે પીએસઆઈ છે વાળા સાહેબ બરવાળાના એ ખૂબ સારું કામ કરે છે એવું ગામ લોકોનું માનવું છે હું માનની વાળા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કેમ કે ગામ જ્યારે પીએસઆઈના વખાણ કરતું હોય પીએસઆઈની સારી બાબત કહેતું હોય તો સ્વાભાવિકપણે પીએસઆઈ સારા ગણાય જ પરંતુ મોટી તકલીફ અહીંના બુટલેગરોની અને અહીંના સ્થાનિક નેતાઓની છે ગામ લોકોએ એવું કીધું કે એક પીએસઆઈ એક અઠવાડિયાથી વધુ અહીંયા ટકી શકતા નથી બદલી કરાવી નાખે છે આ બદલી કરાવવાવાળા નેતાઓ અને બુટલેગરો છેલ્લા કેટલાય મહિનાઓથી કોઈ પીએસઆઈએ પંદર દિવસથી વધુ અહીંયા નોકરી કરી નથી આવું ગામ લોકોનું માનવું છે તો દર પંદર દિવસે અઠવાડિયે શા માટે બદલી થઈ જાય છે એ બદલી કરાવનાર લોકો છે બુટલેગરો અને સ્થાનિક નેતાઓ તો આ નેતાઓ અને બુટલેગરોના પાપના કારણે આજે હજારો ઘરની અંદર એક શોક પ્રગટ્યો છે એક શોકનો દિવસ આવ્યો છે તો એની પણ લોકોએ નોંધ તબિયત લેવી પડશે કે શા માટે પીએસઆઈઓની બદલી કરી નાખવામાં આવશે સારા માણસોની આજે વાળા સાહેબ છે બની શકે કાલે એમની બદલી કરી નાખશે તો અમારી વિનંતી છે કે સારા અધિકારીઓને શાંતિથી કામ કરવા દો લોકોનું કંઈક સારું કરવા દો એની બદલી ન કરો અચ્છા ગોપાલભાઈ અમે મેં કીધું એમ સૌથી પહેલું સોલ્યુશન લાવવાનું છે આ જે વ્યક્તિઓ ગુજરી ગયા છે એમના પરિવારના બાળકોનું ને એમના પત્નીનું પહેલું સોલ્યુશન એ લાવવાનું છે બીજું સોલ્યુશન છે કે આખા ગુજરાતમાં બે ફાર્મ દારૂ વેચાય છે વેચવાવાળા વેચાવવાવાળા બધા જ કોની હારે જોડાયેલા છે કઈ સરકારને લાગુ પડે છે આખો મલક જાણે છે તો સૌથી પહેલાં કાગળ ઉપરની દારૂબંધી જમીન ઉપર લાગુ કરવામાં આવે એક ટીપું પણ ન મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ તો જ આવી ઘટનાઓ અટકાવી શકાશે